કપડવંજમાં બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે પત્રકાર સન્માન સમારોહ યોજાયો. 9 જૂન 2022 પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પત્રકાર સન્માન સમારોહ યોજાયો. પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડીને પત્રકારોનું સન્માન બ્રહ્માકુમારી માલાબેન એ કર્યું હતું. બ્રહ્માકુમારી માલાબેન એ જણાવ્યું હતું કે મીડિયા મૂલ્યનિષ્ઠ સમાજની રચનામાં ખૂબ મોટું યોગદાન આપી શકે એવું સક્ષમ છે. મીડિયા ભારતીય લોકશાહીનો ચોથો સ્તંભ અને 5મું વેદ શાસ્ત્ર પણ છે, જે જ્ઞાન વિજ્ઞાનની જાણકારી આપે છે, લોકોને વિશ્વ પ્રવાહ માટે જાગૃત કરવાનું પ્રમુખ કાર્ય મીડિયા કરે છે. આ પ્રસંગે પ્રેસ ક્લબના પ્રમુખ શ્રી સુરેશભાઈ પારેખે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી જેવી સંસ્થાઓમાં આધ્યાત્મિક જ્ઞાન અને સંસ્કાર સિંચનના કારણે કળિયુગ અને વિષમ પરિસ્થિતિમાં પણ દેશ ટકી રહ્યો છે, સૌ શાંતિથી જીવી રહ્યા છે. ઉપરાંત વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવો અને શાશ્વત યોગિક ખેતીનું અભિયાન સમાજ માટે ખૂબ જ ઉપકારક છે. તેઓએ પ્રેસ ક્લબના સભ્યોનું સન્માન બદલ બ્રહ્માકુમારી પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. બ્રહ્માકુમારી માલાબેન એ પ્રેસ ક્લબના સભ્યોને ભેટ સોગાદ અર્પણ કર્યા હતા. બ્રહ્માકુમાર જતીનભાઈ એ મંચ સંભાળ્યું હતું. બ્રહ્માકુમાર જયેશભાઈ એ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ કરીશું, જતીનભાઈ ને સંકલ્પ ચાલ્યો કે આપણે મીડિયા આટલી બધી આપણી સેવા કરે છે, આપણા જે પણ પ્રોગ્રામો હોય છે તો તરત જ તેઓ પેપરમાં છાપે છે, આવી જાય છે, અનેક આત્માઓ પરમાત્માની વાતો સાંભળે છે, વાંચે છે, તો ખરેખર આપણે એમને સન્માન અવશ્ય કરવું જોઈએ. તો આજની સભામાં હું સૌ પ્રથમ પરમાત્માનું તો દિલથી સ્વાગત કરું છું. અને પરમાત્માએ જેમને વિવિધ બનાવ્યા એવા પિતાશ્રી બ્રહ્મા બાબાનું પણ હું દિલથી સ્વાગત કરું છું. અને ફરી ફરી જે આપણી સમસ્ત પત્રકાર ભાઈઓ આવ્યા છે એમનું પણ હું દિલથી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. સમાજને તમે આખા વિશ્વના સમાચાર આપી રહ્યા છો, બહુ મોટું કાર્ય છે. આજે ધાર્મિકતા, આધ્યાત્મિકતા, રાજનીતિ, સામાજિક, આર્થિક આ બધા જ સમાચાર આજે મીડિયા દ્વારા જનમાનસને પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે પત્રકારિતાનું પણ કાર્ય બહુ વિશાળ છે કે જેની જનમાનસ ઉપર ખૂબ પ્રભાવ છે. અને આજે હું એટલું કહીશ કે તમે પણ તમારા જીવનમાં એવી આંતરિક શક્તિઓને પ્રાપ્ત કરો, મૂલ્યોને અપનાવો, આધ્યાત્મિકતાને અપનાવશો તો જરૂર તમે પણ તમારા પેપરની અંદર, અખબારની અંદર એ મૂલ્યોની વાતો કરશો, છાપશો અને એ જે પણ વાંચશે અને એ પણ પોતાના જીવનમાં મૂલ્યવાન પોતાના જીવનને બનાવશે તો એની દુઆઓ આપ સર્વ પત્રકાર ભાઈઓને પ્રાપ્ત થશે. આજના એક મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના કરવામાં પણ આપ મીડિયા ભાઈઓ ખૂબ મદદગાર બનો છો. બીજું આપણે જોઈએ છીએ કે મીડિયા દ્વારા આજે માનવ સમાજ ઉપર, માનવ મન ઉપર એક ખૂબ પ્રભાવ છે. આજે ઘણા બધાને એવી આદતો હોય સવારે ઉઠતાની સાથમાં જ પહેલું એમને પેપર જોઈએ, ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ કે જેનાથી એની શરૂઆત થતી હોય છે. મીડિયા દ્વારા ઘણું બધું આપણને સારો ખજાનો પણ પ્રાપ્ત થાય છે.
પરંતુ વર્તમાન સમયે એ કળિયુગ હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં હિંસા છે, બળાત્કાર છે, ભ્રષ્ટાચાર છે, એટલે જનમાનસ સુધી એ સમાચાર બધાને પ્રાપ્ત થઈ રહ્યા છે. બાબા પણ આપણને ઘણી વખત પોતલીમાં કહે છે કે દુનિયાના સમાચાર તો અવશ્ય સાંભળવા જોઈએ, દુનિયામાં શું ચાલી રહ્યું છે એ પણ બધાને ખબર હોવી જોઈએ. પણ આજના દિવસે હું વિશેષ એવું કહીશ કે સવારે ઉઠતાની સાથે કદી આવા નકારાત્મક સમાચાર ના સાંભળશો. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે પેપરનું પાનું ખોલીએ છીએ અને તે દુનિયામાં શું સમાચાર છે, સારા સમાચાર બહુ ઓછા હોય છે, પણ નકારાત્મક સમાચાર, નેગેટિવ સમાચાર ખૂબ હોય છે. અને કહેવાય છે ને, જેની સવાર બગડી એનો આખો દિવસ બગડે છે. જો સવારથી જ આપણે નેગેટિવ વિચારો આપણા મનમાં ભરીશું તો આપણો આખો દિવસ સારો નહીં જાય. પરંતુ એ જાણવું પણ જરૂરી છે, પરંતુ મન પર એની અસર ના થવી જોઈએ. એટલા માટે આપણા જે પિતાશ્રી બ્રહ્મા બાબા હતા, એ પણ હીરા જવેરાતના વેપારી હતા, પરંતુ એમનો નિયમ હતો કે સવારે 8 વાગ્યા સુધી એ